અંકલેશ્વરની ઓએનજીસી કોલોની પાસે ડિવાઈડર ભટકાઈને ફોર વ્હીલર પલટી મારી જવા પામી હતી. કારમાં દંપતિ સહિત બાળક ગાડીમાં સવાર હતા. સ્થાનિક લોકો દોડી આવી પરિવારને બહાર કાઢ્યો હતો. કાર સીધી કરી રોડ સાઈડ ખસેડી ટ્રાફિકને હળવો કર્યો હતો. ઘટનાના પગલે લોકટોળા જામવા સાથે હળવો ટ્રાફિક સર્જાયો હતો. અંકલેશ્વર શહેરને જોડતા ઓએનજીસી રાજપીપળા ચોકડી તરફ જતા રોડ પર ઓએનજીસી કોલોનીના ગેટ નંબર 2 સામે જ ગત મોડી સાંજે વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. રાત્રિના એક પરિવાર કારમાં નીકળ્યું હતું, જેમાં કાર ચાલક એવા પરિવારના મોભીએ કારના સ્ટેરિંગ પર કાબુ ગુમાવતા કાર ડિવાઈડર સાથે જઈ ભટકાઈ હતી અને કાર પલટી મારી ઉલટી થઈ જવા પામી હતી. કારમાં રહેલા દંપતિ અને તેનું બાળક અંદર ફસાઈ ગયું હતું. જો કે સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને દંપતિને કારમાંથી પ્રથમ સહી સલામત બહાર કાઢી લીધા હતા, જે બાદ કારને સીધી કરી હતી. દંપતિ અને તેના બાળકને સામાન્ય ઈજા સાથે આબાદ બચાવ થયો હતો. ઘટનાના પગલે હળવો ટ્રાફિક સર્જાયો હતો. લોકો કાર સીધી કરી રોડ સાઈડમાં ખસેડી હતી તો ઘટનાના પગલે સ્થાનિક પોલીસ દોડી આવી ટ્રાફિક હળવો કર્યો હતો. ઘટના અંગે હજુ સુધી કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી. કાર સવાર દંપતિ ક્યાંથી આવ્યું હતું તે સામે આવ્યું નથી.